ફ્રેન્ડ્સ આપણે આગલા વી લેક્ચરમાં ચેપ્ટર 12 નું થોડા સૂત્ર જોયા ત્યાર પછી હવે એ ટાઈપના આપણે થોડા એક બે સમ કરીશું તો તમે અહીંયા જો ટીવી પર પહેલા આપણે સિમ્પલ સાદા સમ કરીએ જેથી તમને વારંવાર એ રિપીટ રિપીટ થશે એટલે તમને સૂત્ર પણ મોડે થઈ જશે મેં તમને કીધું કે આગળના વિડિયોમાં જેમાં આપણે સૂત્ર લખ્યા મેં તમને કીધું કે વાંચજો એ મોડે થઈ ગયા છે તો હવે હું જે કરાવીશ એ તમને કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જશે પહેલી રકમ છે તમારી 2^4 ઘાતનો વ્યસ કાલે મેં તમને કીધું કે વ્યસ હોય બરાબર છે 2^4 ઘાતનો વ્યસ વ્યસ એટલે કયા પદમાં આવી જાય છેદમાં વ્યસ જેમ કે 2 ની 2 નો વ્યસ ખાલી કે તો તમે 2 નો વ્યસ શું લખતા હતા 1 ના છેદમાં લખતા હતા કે નહીં તો સેમ પ્રોસેસ 2^4 ઘાતનો વ્યસ કે તમને તો તમારે લખવાનું 1 ના છેદમાં 2^4 ઘાત હવે આપણે પાછો આનો સૂત્ર ખબર છે કાલે આપણે લખ્યું કે એની 1 ના છેદમાં એની n ઘાત આપણે શું લખતા એની માઈનસ n ઘાત તો આના બરાબર શું લખાય 2^-4 ઘાત લખાય કે ને એક દાખલો વધે બીજો કરીએ 10^5 ઘાત 10^ કેટલી ઘાત 5 ઘાત નો વ્યસ તો 1^10^5 ઘાત તો 10^-5 ઘાત થશે કે નહીં ત્રીજો 7^2 ઘાત 7^2 ઘાત નો વ્યસ તો 1^7^2 બરાબર છે તો 2 ઘાત ઉપર આવે 7ની એટલે આવે 7^-2 ત્રણ દાખલા કરાવ્યા છે બે દાખલા તમને આપું છું પડે છે સમજ ઓકે તો આપણે આ રીતના દાખલા જોઈ લીધા હવે આપણે કાલે જે સૂત્ર ભણ્યા હતા એના દાખલા જોઈએ તમને મેથડ આવશે એટલે સ્વાધ્યાયનો બધા દાખલા આવવાના છે એટલા માટે તમને પહેલા મેથડ શીખવાડી દઉં છું મેથડ પહેલે આ રીતે આવ્યું છે પેલો ડબલ માઇનસ 2^3 ઘાત ગુણ્યા માઇનસ 2^4 સૂત્ર કે યાદ આવે છે સૂત્ર તમને કે યાદ આવે છે કે આવો n m ઘાત ગુણ્યા n ઘાત તો આપણે શું લખતા હતા a ની m plus n ઘાત તો આનું શું છે એ જ થશે બંનેના આધાર કેવા છે બંનેના આધાર કેવા છે સરખા બંનેના આધાર સરખા તો ઘાતનો શું થાય સરવાળો અને પાછું કયું સ્વરૂપ છે તમારું ગુણાકાર સ્વરૂપ છે તો માઇનસ 2^3 પ્લસ 4 તો માઇનસ 2^3 એટલે ઘાત 7 બરાબર છે આ દાખલો તમારો અહીંયા
બીજો ડાકો આ તમારા માટે કેવું છે p ની 3 ઘાત ગુણ્યા p ની 10 ઘાત સિમ્પલ જવાબ બોલો તો આધાર કેવો તમારો સરખો તો ઘાત નો સરવાળો તો p 3 + 10 તો p ની કેટલી ઘાત 13 ત્રીજો तोंडी बेगार, तोंडी पांच गार, तोंडी बेगार, तोंडी पांच गार, तोंडी छह गार। क्लियर? तमारे सोचो जब आधार सरकार घाट नौ सर्वर, पची में ये बे बे पत्र उसको ले कुछ के तोंड पर बालू, ये ना कर कोई ना कोई बड़ा तुलना है, जब के ये बीजू पर हो जाए हम ये में क्यों पी ले लो, बदल आधार सरकार में ले घाट नौ सुंदर हो सर्वर મે આધાર કેટલા છે 3 છે અને 3 3 આધાર કેવા છે તમારા સરખા એ કયા છે 3 ઘાત નો સરવાળો 2 + 5 + 6 5 ને 2 બરાબર છે 5 ને 2 7 7 ને 6 કેટલા થશે 3 લે છે આ હતા તમારા એક્ઝામ્પલ પહેલા સૂત્રની રીત ઓકે જોઈ લો તમે ત્યાર પછી આપણે આગળ વધી સ્વાધ્યાય 12.1 તરફ સ્વાધ્યાય 12.1 તરફ જઈશું પહેલા જોઈ લો જોઈ ગયો હશે તમારો બસ થોડાક એક્ઝામ્પલ જોયા છે હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ ચોપડી ઉપર તો તમારા ચોપડી ઉપર પેજ નંબર 157 ઉપર સ્વાધ્યાય 12.1 છે કયા પેજ નંબર પર 157 પેજ નંબર પર સ્વાધ્યાય 12.1 છે તે આપણે જોઈએ તમને આવું કેવું છે એ સ્વાધ્યાય 12.1 प्रश्न 1 कीमत शोधो એમાં પહેલું કિંમત શોધવાની છે આપણે પહેલો દાખલો કરીએ માઈનસ સોરી 3 ની માઈનસ 2 ઘાત 3 ની માઈનસ 2 ઘાત સર આવો આપણે આવડતું નથી આની કિંમત આપણે સુદ્ધા આવડતી જ નથી પણ જો આનો વ્યાસ કરતા તો આવડે કે નહીં વ્યાસ કરતા તો તમને આવડે જ છે તો 1 ના છેદમાં 3 ની કેટલી ઘાત થઈ જશે 2 ઘાત 3 ની 2 ઘાત નો મીનિંગ શું થાય અહીં આપણે સમજીએ 3 ની 2 ઘાત નો મીનિંગ શું થાય 3 કેટલી વખત હશે 2 વખત આ હશે કે નહીં એક્ઝામ્પલ બીજું લઈએ 3 ની 5 ઘાત તો 3 કેટલી વખત હશે 5 વખત બરોબર બીજો એક્ઝામ્પલ લઈએ 3 ની 2 ની 3 ઘાત હવે 2 ની 3 ઘાત જે ઘાત છે એની ઉપર આધાર લખો શબ્દ બોલો તો ધ્યાન રાખજો જેટલી વખત ઘાત હોય એટલી વખત આધાર લખો કેટલી વખત ઘાત છે 3 ઘાત છે આધાર શું છે 2 તો આધાર કેટલી વખત લખો એક્ઝામ બીજું પર એક્ઝામ્પલ બીજું દે 5 ની 3 ઘાત ઘાત જેટલી હોય એટલી વખત આધાર ને લખો તો આધાર કેટલા છે 5 એટલે હું લખો 3 વાત સમજ પડે છે તો એ પ્રોસેસ અહીંયા આપણે કરવાની છે તો 1 ના છેદમાં 3 ની કેટલી ઘાત 2 એટલે હું કર લખશો 3 2 તો 3 ખાલી તમને ખબર છે કેટલા થાય 9 તો જવાબ શું આવે તમારો 1 ના આ તમારી શું જોઈતી કહેવાય કિંમત શું જોઈતી કહેવાય કિંમત બીજો દાખલો કરીએ -4 ની -2 ઘાત -4 ની -2
माइनस बे घन तो आपने जे प्रोसेस करी थी व्यस तो माइनस चार ने कितनी घन थई गई बे घन माइनस घात थी एक प्लस एक शब्द याद रखो जो तुम्हारे घात घात तुम्हारी बेटी हो तो आधार तुम्हारो माइनस हो तो पण सो થઈ જશે પ્લસ एग्जांपल તરીકે તમારે અહીં -4 ની 2 ઘાત છે તો 4 નું 4 કેટલી વખત લખવાનું પડે 4 ગુણ્યા -4 ચોકે ચોકે 16 અને માઇનસ માઇનસ પ્લસ તો જવાબ કેવો આવશે તમારો પ્લસ એટલે માઇનસ ઘાત હોવા છતાં પણ માઇનસ આધાર હોવા છતાં પણ તમારો જવાબ કેવો આવે છે પ્લસ યાદ રાખજો एग्जांपल તરીકે હું તમને કહું માઇનસ 2 ની 4 ઘાત ઊંધું તો અહીંયા ઘાત એકી છે કે બેકી બેકી એટલે તમારો જવાબ લેવાનો પ્લસ માં કઈ રીતે 2 ગુણ્યા માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 2 2 4 4 2 8 8 2 16 માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ 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 એટલે આ વસ્તુ તમારે ધ્યાન રાખવી છે ઘાત તમારી બેકી હોય તો માઇનસ નું પ્લસ અને જો તમારી ઘાત એકી હોય માઇનસ 4 ની 3 ઘાત હોય કેટલી ઘાત એટલે 3 ઘાત તો માઇનસ 4 ગુણ્યા માઇનસ 4 ગુણ્યા માઇનસ 4 ચોકે ચોકે 16 16 જો 64 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ તો તમારો માઇનસ હશે ઘાત તમારી એકી હોય તો આપેલો આધાર માઇનસ હોય તો માઇનસ પ્લસ હોય તો પ્લસ પણ ઘાત બેકી હોય અને તમારો આધાર માઇનસ હોય કે પ્લસ હોય જવાબ શું આવે પ્લસ ઓકે આ ધ્યાન રાખજો હવે લખીએ અહીંયા તો 1 ના છેદમાં માઇનસ 4 કિંમત 1 ના છેદમાં જોજો ધ્યાનથી રાખો ફોકસ છે 1 ના છેદમાં 2 મેની માઇનસ 5 ઘાત બરોબર છે તો આ દાખલો 2 રીતે થાય જો 1 ના કેટલા આ તમે શું તમારી કે 1 ના माइनस पांच घात कह सकता है, बेनी पर कितनी घात कह सकता है, माइनस पांच घात कह सकता है, चलो, वो बंदे उन्होंने व्यस करें ना कुछ, मींस के एक ने माइनस घात चेना नीचे ले जाओ, बेनी घात की भी चेना से प्लस, बेनी माइनस पांच घात चे, इन्हें वो ऊपर ले जाए, तो क्या बात है प्लस, मींस के उल्टा भी नहीं हो ऊपर नो नीचे नीचे नो ऊपर तो बेनी पांच घात एक ने पांच घात હવે કોઈ પણ સંખ્યા ને કોઈ પણ સંખ્યા ને એક કોઈ પણ આધાર એક હોય એની ઘાત ગમે એટલી હોય જવાબ શું આવે 1000 અને 2 ની 5 એટલે કેટલી વખત લખવાનું તમારે 2 બરાબર છે કેટલી વખત 5 અહીંયા આપણે શું લખશું 1 તો 2 2 4 4 2 8 8 2 16 16 2 32 32 ના છેદમાં 1 છેદમાં 1 લખીએ કે ના લખીએ બીજી રીત કરવો હોય તો બીજી રીત પણ છે આપણી પાસે કે 1 ના છેદમાં 2 માઇનસ 5 આખા પદને આખા ના છેદમાં લઈ જાય તો શું થાય 1 ના છેદમાં 1 ના છેદમાં 2 આખા ની 5 આવું આ પ્રોસેસ થાય છે આ સિમ્પલ છે આમાં થોડું સમજવા જેવું છે કે ઉપર ઉપર નીચે નીચે ઉપર ઉપર એટલે પ્લસ નું માઇનસ માઇનસ નું પ્લસ બંને માઇનસ છે બંને ભેગા થઈ ગયા પ્લસ ઉપર નીચે કે વ્યસ કર્યા છે મેં ઓકે આમાં પણ એવી પ્રોસેસ છે તો 1 ની 1 ના છેદમાં 5 ઘાત 2 ની 2 ના છેદમાં 5 અહીંયા તમારો રૂલ સી લાગે છેદ નો છે કા જાય અંશમાં આ અંશ આ છેદ તો છેદ નો છે કા જાય અંશમાં
બરોબર છે શું લખ્યું એનીએમ ઘાત ઇન્ટુ એનીએન ઘાત બરાબર એનીએમ પ્લસ એન ઘાત બરોબર પહેલા આપણે ભાગાકાર વાળો નિયમ લગાવીએ ઉપર વાળો નિયમ લગાવીએ એટલે 3 થી માઈનસ 7 ઘાત છેદમાં 3 થી માઈનસ 10 ઘાત ગુણ્યા 3 થી માઈનસ 5 ઘાત થશે આ રીતે તો અહીંયા જે નિયમ લાગે તે કેવો લાગશે તમારો ભાગાકાર તો આપણે લખશું 3 માઈનસ 7 ના 7 વચ્ચે માઈનસ નું ચિહ્ન માઈનસ 10 ગુણ્યા 3 ની માઈનસ 5 ઘાત જો માઈનસ 7 ના 7 માઈનસ નું ચિહ્ન માઈનસ 10 તો માઈનસ 7 માઈનસ માઈનસ પ્લસ 10 ગુણ્યા 3 ની માઈનસ 5 ઘાત તો હવે 3 ની કેટલી ઘાત આવે 3 ઘાત ગુણ્યા 3 ની માઈનસ 5 ઘાત હવે તમારે ગુણાકારનો નિયમ લગાવો તો ગુણાકારનો નિયમ લગાવીએ તો 3 ની 3 માઈનસ 5 તો 3 ની માઈનસ 2 ઘાત જવાબ માઈનસ 2 ઘાત બરોબર છે આને તમારે બીજી રીતે લખવું હોય તો વ્યસ્તના સ્વરૂપે 3 ની માઈનસ 2 ઘાત ઓકે ચોથો દાખલો સ્વાધ્યાય 2 પ્લસ 12.1 નો પ્રશ્ન 2 નો છેલ્લો દાખલો શું કહે છે તમને કે 2 ની માઈનસ 3 ઘાત ગુણ્યા માઈનસ 7 ની માઈનસ 3 ઘાત શું થશે કયું સૂત્ર લાગશે તો સાહેબ એના ઉપરનું જ હા કે ના એના ઉપરનું જ સૂત્ર લાગે તો બંને આધારનો ગુણાકાર બરોબર છે અને એની માઈનસ 3 ઘાત માઈનસ 14 7 14 માઈનસ પ્લસ માઈનસ એની માઈનસ 3 ઘાત તો માઈનસ 14 ની 3 ઘાત છે આપણે એને વ્યસ્ત લખીએ તો માઈનસ 14 ની 3 ઘાત આ તમારો જવાબ સિમ્પલ દાખલા છે સ્ટેપ બાય સ્ટેપ દાખલા કરતા જાઓ અને એની પહેલા તમારે સૂત્ર મોડે કરવા પડશે સૂત્ર જો મોડે ન તો તમારે એક પણ દાખલો થશે નહીં કે સૂત્ર જ ના પડે તો દાખલા નહીં કયો નિયમ લગાવવાનો સમજ કેવી રીતે કરવો સૌ પ્રથમ તમને પહેલા સૂત્ર આવડવા જોઈએ ડન છે ઓકે તો આપણે અહીંયા આજે શીખા સ્વાધ્યાય 12.1 માં પ્રશ્ન પહેલો બીજો અને એના આગળ થોડા ઉદાહરણ પણ જોયા આપણે અભ્યાસ દ્વારા આ નિયમ દ્વારા ઓકે એ બધા વિડિયો આપણે વિડિયોમાં બધું જ વસ્તુ આપણે સમાવી લીધી છે કે પ્રશ્નવાદી 12.1 માં પ્રશ્ન પહેલો અને બીજો હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે જોઈશું ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન ઓકે સ્વાધ્યાય 12.1 તો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત